તો ઈશ્વર ઉપરની એક ગઝલ સૌથી પહેલા રજૂ કરું છું એક શેર સાંભળો કે મન વગર મેં એ રીતે દર્શન કર્યું વાહ વાહ મન વગર મેં એ રીતે દર્શન કર્યું દોસ્ત એને જે રીતે સર્જન કર્યું ઠોકર ની સાથે નામ તું જ લેવાય છે ઈશ્વર તું કેવો અકસ્માત થી સર્જાય છે ઈશ્વર ને હેઠા મુકાશે હાથ ને ભેગા થશે પછી હેઠા મુકાશે હાથ સારી વાત છે ભેગા થશે પછીશ જ્યાં પતે ત્યાં થાય છે ભૂખ્યા છે ભૂલકા લાગે છે તને દૂરના ચશ્માય છે ઈશ્વર ને કે છે તું પેલા મંદિરે છે આજરા વાહ એ કે છે થોડા મરીજ ના શેર ક્યા બાત એ થોડા જગત ના આસુઓ ને થોડા મરીજ ના શેર લાવ્યો છું જુદી પ્રાર્થના સંભળાય છે ઈશ્વર છેલ્લો શેર ઈશ્વર ઠોકરની સાથે નામતું જ લેવાય છે ઈશ્વર તું કેવો અકસ્માતથી સર્જાય છે ઈશ્વર ને હવે જે કાવ્ય છે એનું શીર્ષક છે બે મિત્રો અને આ બે મિત્રો છે સુખ અને દુઃખ તો ભાઈ સુખ અને દુઃખની દોસ્તીનું યારીનું એક અછાંદસ કાવ્ય છે સુખ દુઃખની દોસ્તી કે સુખનું કદ ઠીંગણું પાતળો બાંધો રંગ ઘવર્ણો શરદી નો કોઠો શ્વાસની તકલીફ સ્વભાવ ભોળો આંખો બીકણ શરીર ગોરીએથી જ માંડલું ને રીસાવાની તાસીર કે સુખનું કટ ઠિંગણું પાતળો બાંધો રંગ ઘવવરનો શરદીનો કોઠો શ્વાસની તકલીફ સ્વભાવ ભોળો આંખો બીકણ શરીર ગોરીએથી જ માંડલું ને રીસાવાની તાસીર દુખના બાવડા તગડા કદ ઊંચું હાથ લાંબા ઘણી બોલવાનું ઓછું પણ ડરવાનું નામ નહીં ગમે ત્યાં પાટલી પર એક જ સિલેટ વાપરતા નિશાળિયા કાચા પુ્ઠાની એક જ નોટ માં ત્રિકોણ કરીને પાડી દીધેલા બે ભાગ ક્યાં બાદ જન્મ જન્મ ના જીગરી પણ તોય થોડે થોડે વખતે ઝઘડે બે જાણા વાંકુ કાયમ કાયમ સુખને સુખને જ જ પડે પડે એની હંમેશા એક જ ફરિયાદ કે એ બધે સાથે રાખે પણ દુઃખનું એવું નહીં એ તો એકલું ફરે ઘણી બધી જગ્યાએ આમ તો મોટો ભાઈ કોલેજ બંધ કરીને એકલો પિક્ચર જોઈ આવે ત્યારે નાનો ભાઈ કરે ને એ ટાઈપનો કજિયો પણ બોલતા બોલતા સુખની આંખમાં પાણી આવી જાય દુઃખ સમજુ તે વાલથી સુખના ખભે હાથ મૂકે એક ક્ષણ માટે દુઃખ સુખના ખભે હાથ મૂકે તો શું થાય એના વર્ણનો છે દુઃખ સમજુ તે વાલથી સુખના ખભે હાથ મૂકે અને પછી એવું થાય કે સવલી ડોસીના કોવાયેલા બારણાની તૈડમાંથી દીકરાનો તબિયત પૂછતો કાગળ સરકે નાલીનું પાણી સુકાય ને વસ્તીના ખોવાયેલો દડો પાછો મળી જાય વસ્તી ઘર બાજુ કાન પરથી અને પછી એવું થાય કે મોટી આંગળીએ ખવડાવેલા નાના આટે રાજી થઈ જાય સુખ દુઃખ હોશિયાર તે તરતમાં પટાઈ દે સુખ બોળું તે સહેજમાં માની છે બે શેર ની એક ગઝલ છે કે શું કરું ક્યાંથી ઉકેલું કેવો આ સંબંધ છે ક્યાં શું કરું ક્યાંથી ઉકેલું કેવો આ સંબંધ છે કે તું લખે છે છે બ્રેલમાં ને હાથ મારો અંધ કે શું કરું ક્યાંથી ઉકેલું કેવો આ સંબંધ છે તું લખે છે બ્રેલમાં ને હાથ મારો અંધ છે ને હું તિરાડો જોઈને પાછો ફર્યો ને એ પછી બાતમી એવી મળી કે આ એનો અકબંધ છે

મારા રુદનની સાબિતીનું શું કરું કે એક ક્ષણ ખાલી હસ્યો એમાં છબી ખેંચાઈ આહા આહા શું કરું મારા રુદનની સાબિતીનું શું કરું એક ક્ષણ ખાલી હસ્યો એમાં છબી ખેંચાઈ ગઈ ને આજ મારી કાયમી વિનાશનું કારણ કહું વાહ વાહ અચ્છા છે રે ભાઈ કે આજ મારી કાયમી વિનાશનું કારણ કહું એક નદી મારા સુધી આવી અને ફંટાઈ ગઈ લ્યો પછી વર્ષો પછી થી શાયરી કહેવાય ગઈ બહુત અચ્છે મૌની જાહો જલાલી બહુત અચ્છે ફરી લૂંટાઈ ગઈ વાહ સૌ મે વાહ ક્યા વાત વાહ વાચ બે બે કાવ્યો છેલે રજુ કરીશ એક નું શીર્ષક છે રાણા નું પ્રણય ગીત ક્યા વાત અને એના પછી ભગવાન મહાવીર ને જેઠો ભરવાડ રાણાનું પ્રણય ગીત મીરાના પતિ રાણાની આ કૃષ્ણને ફરિયાદ છે કે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે વાહ વાહ કે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે કે મેં તો મારી બંધ આંખમાં મીરા નામે અજવાળાને મ્યાન કર્યું હતું

મીરા લગ પહોંચેલા મારા મેવાડી રસ્તાઓ આજે વણાક લઈને સુંગે છે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે બહુ ને એક વાર બસ મીરા મારી રાહ જોઈને રાજમેલ કમાડ આડે ઊભી રહી રાજમહેલ આડે ઉભી રહી ને પરદેશેથી આરસ ની એક નંદકુંવર ની મુર્ત મુજને લાવવાનું કહી ગઈ કે મારી અંદર બળતા સુન કમાડ આડે મૂર્ત થઈને યુગો યુગોથી હું જુબો છું

કે મારા રુદિયા પરના શિલાલેખના ભૂસાયેલા અક્ષર એની રાહ જુએ છે એ કાન તું એને કે મારા રુદિયા પરના શિલાલેખના ભૂસાયેલા અક્ષર એની રાહ જુએ છે ને મારી માફક કાલિંદીના કાંઠે પેલી રાધા નામે એક અજાણી માધવ તારી રાહ જુએ છે કે હવે ફરીથી હવે ફરીથી ગોકુળ જઈએ ગોવાળનની મટકી ફોડે તો કાંતને હું રાજપાટનો અડધો હિસ્સો આપું

અને છેલ્લે આજે કાવ્ય વાંચું છું એનું શીર્ષક છે ભગવાન અને ભરવાડ એટલે આપણને વાર્તા ખબર છે કે મહાવીર ભગવાન તપમાં હતા ને એ ગોવાળીઓ આવે છે ને એમને કહે છે કે મારી ગાયો ભેંસો સાચવું છું પણ ભગવાન તો તપસ્યામાં લીન છે એટલે ખ્યાલ નથી રહેતોને ગાયો ભેંસો બધી જતી રહે છે એને પાછો આવે છે અકળાય છે ગુસ્સે થાય છે અને મહાવીર ભગવાનના કાનમાં ખીલા ઠોકે છે ભગવાન તેમ છતાં મહાન છે એટલે તપસ્યામાં છે નિર્મમ રહે છે આ આખા સંદર્ભને ધ્યાનમાં રાખીને એક કવિતા રચાઈ છે જેનો સંદર્ભ બહુ જુદો છે જેમાં એક સાચા ભક્તની એને સૌથી ગમતા ભગવાન સાથેની પ્રેમાળ એવી વાતચીત છે ભગવાન મહાવીર અને જેથો ભરવાડ કે આ શ્યોરી ઘા બાજરીયું લાયો છું આ શ્યોરી કેવા આવ્યો છું ને ઘા બાજરિયું લાયો છું હજુ દુખતું હોય તો લગાડ કોન પર ને વાત હોબરો મારી કે ત્રીજા ધોરણમાં તમારો પાઠ આવે છે

હવે પેલા ખોટું કર્યું હું માનું છું પણ એને ઓછી હતી કે તમે ભગવાન થવાના ત્રીજા ધોરણ પાઠ આવવાનો તમારો એનું ડોબું ખોવાઈ જવું તો ગભરાઈ જવું બિચારો બાપડાના ભા મારા ભા જેવા હશે આ મારથી ચંદી ખોવાઈ જઈ હતી ને તો ભાઈ ભીત જોડે ભોડું ભટકાઈ બારી કરી લીધી ઘરમાં તો પેલાનું તો આખું ડોબું જોયું તમારા લીધે દિમાગ તપ્યો છે ગોચી દીધા ખીલા ના વાંક ઈનો શી હાડી હર વાર ખરો પણ થોડો વાંક તમારો ખરો કે નહી ક્યાં બાત હા બચારો ચોંક જો તો બે મિનિટ આંસુ ફાડીને એમનું ડોબુ હાચવી લીધું હોત તો શું તમે ભગવાન ના થત તમારું તમે ભગવાન મારે તમને બહુ સવાલ ના પૂછે હું ખાલી એટલું કહું છું ને તોય તમને હોય પાઠ ના કઢાવ બસ ખાલી એક લીટી ઉમેરાઈ દો એમાં કે પેલો ગોવારીયો આવ્યો તો સ્યોરી કહી ગયો છે ને ઘા બાજરી દઈ છે ક્યાં બાત